માં લોકમાન્ય તિલક પુરસ્કાર સમારોહમાં વડાપ્રધાન સાથે મંચ શેર કરવાને લઈને વિપક્ષમાં હલચલ ચલશે મહાવિકાસ આઘાડીના અન્ય બે સહયોગી દોડોએ આ મામલે પ્રતિક્રિયા આપી તો અસુદ્દીન ઓવેસી આ ઘટનાને દંભ ગણાવ્યો પુર રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં પ્રમુખ શરદ હાજર રહ્યા અને પીએમ સાથે મંચ પણ શેર કર્યો આ ઘટના પર મહારાષ્ટ્રમાં મહાવિકાસ અન્ય બે સહયોગી ઉદ્ધવ જૂથની શિવસેના અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે શિવસેનાએ પોતાનું મુખપત્ર સામનાના માધ્યમથી કહ્યું છે કે શરદ પવારે આ કાર્યક્રમમાં સામેલ થવાનું ટાળવું જોઈતું હતું એમ કરીને તો શંકાઓને દૂર કરી શક્યા કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ કાર્યક્રમમાં સામેલ થવાનો શરદ પવારનો અંગત નિર્ણય હતો વડાપ્રધાન સાથે મંચ શેર ન કરવાની વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયાની વિનંતીને શરદ પવારે અવગણી હતી વિપક્ષનું માનવું છે કે એવા સમયે જ્યારે ભાજપ સામે એક થઈને મોરચો તૈયાર કરવામાં આવી રહ્યો છે તેવામાં શરદ પવારનું આ કાર્યક્રમમાં સામેલ થવું વિપક્ષ માટે યોગ્ય નથી પીએમ મોદી અને શરદ પવારની સ્ટેજ પરની તસવીર શેર કરીને એઆઈએમઆઈએમના નેતા અસુદ્દીન ઓવેસીએ લખ્યું છે કે લોકસભામાં એનસીપી અને અન્ય વિપક્ષી દળો મણિપુર મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ શરદ પવાર ખુશી ખુશીથી પીએમ મોદી સાથે એક મંચ શેર કરી રહ્યા છે આ કેવો દંભ છે સંસદમાં ભાજપ ખુશી ખુશીથી ચર્ચા વગર જ બિલ પાસ કરાવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ય નેતૃત્વને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ